લાલિયાનું આખું નામ છે લાલિયો દિગ્વિજયસિંહ રાઠોડ. હર્ષ, આ તો શું બોલી રહ્યો છે? સત્ય. અરે હર્ષવર્ધન સિંહ, તમારા પાપને તમે અમારા માથે શું કામ નાખો છો? હા, તમે સત્ય નથી બોલતા, જૂઠાણું બોલો છો. જૂઠાણું. કેનાલના કામ માટે અમદાવાદ જાઉં છું એમ કહ્યું હતું ને? હકીકતમાં તમે આને લેવા ગયા હતા અને શોધવા ગયા હતા, અને એના પુરાવા છે અમારી પાસે. મોટાભાઈ, પાંદી મુઠ્ઠી લાખની ખુલી જશે ને તો રાખની. અંદર ચાલો બધા. લાલિયા, ફોટામાં જે બેન છે એ કોણ છે? અમારા મમ્મા છે. તું બોલ્યો તો કોણ છે? આ મમ્મા. એ ઉઠા, અહીંયા ખબરદાર, જો જુઠ્ઠું બોલ્યો છો તો જીભ ખેંચી લઈશ તારી. આ અમારા સ્વર્ગસ્થ પત્ની અવંતિકાનો ફોટો છે, તારી માનો નહીં. હર્ષવર્ધન સિંહ, બહુ સારો પાઠ ભણાવી દીધો છે. પોપટની જેમ ભણાવેલું બધું બોલી ગયો. પણ ખોટું બોલવાથી સત્ય બદલાઈ નથી જવાનું. અમને ખબર છે કે તમારું જે છોકરી સાથે અફેર હતું ને, એ અફેરનું પાપ છે આ લાલિયો. અને એનું પ્રૂફ છે અમારી પાસે. તમારું જે છોકરી સાથે અફેર હતું ને, એ છોકરીનો ફોટો છે અમારી પાસે. મોટાભાઈ, આ ફોટો જોયો છે તમે? અમારે ફોટો જોવાની કોઈ જરૂર નથી. ઘરવાળા ફોટો જોઈ લે ને એટલે બસ. અમારે તો માત્ર એટલું જ કહેવું છે કે તમારા પાપને હવે આ ઘરમાં રહેવાની જગ્યા નથી. ને જોઈ લો તમે બધા. આ લાલિયાની માં છે. લાલિયાની માં અવંતિકા છે? અમરબા, આ ફોટામાં જે છોકરી છે ને, એ લાલિયાની માં છે, અવંતિકા નહીં. અરે, તમારા હાથમાં જે ફોટો છે એ અવંતિકાનો છે. મારું મગજ તો ઠેકાણે છે ને. અવંતિકાનો નહીં, હર્ષવર્ધનની. જે ફોટો હું અને કેસર શોધી રહ્યા હતા, એ ફોટો તમને મહેશ્વરીએ લાવી આપ્યો. હકીકત શું છે હું તમને લોકોને જણાવું છું. આપણને બધાને એમ હતું કે મોટાભાઈ અને અવંતિકા ભાભી જ્યારે મનાલી ફરવા ગયા હતા, ત્યારે પહાડ પરથી પડી ગયા અને ત્યારે એમનું મૃત્યુ થયું. પણ ત્યારે મૃત્યુ નહોતા પામ્યા, એના ઘણા વર્ષો સુધી જીવતા હતા. શું કહી રહ્યા છો હર્ષવર્ધનસિંહ? હા બાબા, અને એટલું જ નહીં, જ્યારે અકસ્માત થયો ત્યારે ભાભી પ્રેગ્નન્ટ હતા. અને પછી અમને લાલિયાને જન્મ આપ્યો.
ઘાલ્યા સાલો નસીબ છે ને ઓસ્તાર નાના છોકરાની સામે શું ગમે તેમ બોલો હું તો બોલીશ મને છે ને બહુ જ ગુસ્સો આવે છે નસીબ પર તો મારો હક છે બોલવાનો ને મને કેટલું દુઃખ આપ્યા કરે છે ને જરાય દયા નથી આવતી હું આટલું નાનું બાળક છું તો પણ મને કેટલું દુઃખ આપ્યું અને તોય દુઃખ જ આપ્યા કરે અને જરાય દયા નથી આવતી મારી પર તો પછી નસીબ પર ગુસ્સો ના આવે તો શું થાય હનુમાનજીની પૂછડી જેવું છે મારું દુઃખ લાંબુ 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 ચાલ્યું જ કરે છે પતું જ નથી લાલ્યા તારે ટેન્શન નહીં લેવાનું તારે તારા નાના નાના હાથોમાં જેટલું દુઃખ સમાય એટલું જ રાખવાનું એવું થોડી હોય મારું દુઃખ તો મારું દુઃખ હોય ને હું કોઈ બીજાને કેવી રીતે આપી શકું તારી મમ્મી છે ને સંભાળવા માટે મમ્મા તું મારી સાથે જ છે ને હા હું હંમેશા તારી સાથે છું આવી જા મારા મમ્મી જા મગનો તો છે ને પુક્કા બોલાઈ ગયા છે એક સાથે 1000 વિચારો આવે છે મારી મમ્મીનું નામ તો લક્ષ્મી હતું તો અચાનક અવંતિકા કહી દે થઈ ગયું અને મારા દિગ્વિજય કઈ ત્યાં આવી ગયા મને જો તમે મારા મમ્મી પપ્પા બનવાના હતા પછી અચાનક આમ મુચ્છ મારતાથી પપ્પા બની ગયા લ્યા આટલું બધું નામ છે ઉભો થા જમી લે ના મને ભૂખ નથી બેટા થોડુંક તો ખાવું પડે ને હમ જમીશ નહીં તો કેવી રીતે ચાલશે મેં એક વાર કહ્યું ને મારે ખાવું નથી તને ખબર છે એક વાર તારા હર્ષવર્ધન કાકા પણ આવી રીતે જ ગુસ્સે થઈ ગયા હતા અને જમવાની ના પાડતા હતા પછી હું જમવાની થાળી લઈને એમની પાસે શું કામ આવે છે હું તમારા માટે જમવાનું લઈને આવી છું આ બધા કામ માટે ઘરના નોકરો છે ને એમ જ સમજી લો કે હું પણ એમાંની જ એક છું તમે પ્લીઝ જમી લો તું જમી સારો મૂકી દે ઈચ્છા થશે તો જમી લઈશ પછી શું થયું પછી મારું પેટ ભરાઈ ગયું એટલે કેશવ કાકી ફોટામાં ખવડાયું અને તમારું પેટ ભરાઈ ગયું હા તારી કેસર કાકીના હાથમાં જાદુ છે એ કઈ પણ કરી શકે ચાલ કેસર તું લાલ્યાને જમાડી દે હું અમાર બાને મળીને આવું અરે ડોક્ટરે બાને હમણાં આરામ કરવાનું કહ્યું છે તમે શું કામ અત્યારે ડિસ્ટર્બ કરો છો તો જો બા સુતા હશે ને તો હું એમને જગાડીશ ઓલરેડી બાને બહુ જ મોટો આઘાત લાગ્યો છે તમે જઈને પછી ગમે તેમ બોલશો એ વધારે દુઃખી થઈ જશે ઠીક છે અત્યારે આઘાત બધાને લાગ્યો અને હું કઈ એમને કઈ સંભળાવવા નથી જઈ રહ્યો હું ફક્ત એમની તબિયત પૂછવા માટે જઉં જય સોમનાથ બા જય સોમનાથ કેમ છે તમને સારું છે સાચું કહું ને તો પહેલા અમે આટલા નબળા મનના નહોતા હવે ઉંમર થઈને આટલો મોટો આઘાત અમે સહન ના કરી શકી અમારી દવા ટાઈમસર લઈ લે આનંદ થયો બેટા તમને અમારા માટે આટલી ચિંતા છે એ જાણીને આનંદ થયો